દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા મુકામે માછીમાર સમાજ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. માછીમારોને મળતી સહાય, માછીમારોને ડીઝલમાં સબસિડી તેમજ માછીમારોની પડતર માંગણીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. માછીમારોને સેલ ટેક્સ અને રોડ ટેક્સ માફ કરવા સહિતના મુદ્દાઓને લઈને સરકાર પાસે રજૂઆત કરવા અંગે ચર્ચા થઈ હતી. આગામી સમયમાં જિલ્લામાં હોદ્દેદારો નિમણૂક કરી માછીમારોના પ્રશ્નો ઉઠાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. સાથે જ સલાયા ખાતે આજ રોજ આ બેઠકમાં બહોળી સંખ્યામાં માછીમારો અને માછીમારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જે સલાયામાં અમે મીટિંગ રાખી હતી કે જે ગુજરાતના જેટલા પણ માછીમાર છે, માછીમાર સમાજના આગેવાન બધાએ ભરૂચથી લઈને કચ્છ, નડિયાદ, પછી ઉના, માંગરોળ, પછી ગોસાબારા, પોરબંદરના આગેવાનો બધા ભેગા થયા હતા કે એક સંસ્થા અમે રજીસ્ટર કરીએ છીએ, જે સમસ્ત માછીમાર સમાજ જે ગાંધીનગરમાં અમારું સમાજ છે એમાં અમે એક્ટિવ થયા છીએ. અને જે પ્રશ્ન જે સરકાર દ્વારા ઉકેલ નથી આવતો, સબસિડીનો, પછી બીજા બંદરનું, જગ્યા બાબતનું, તો એ બાબતમાં અમે રજૂઆત કરવાના છીએ અને આગળ જઈને અમારો જે અહીંયા પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ અમે સરકારને રજૂઆત કરશું કે એમાં અમારો પ્રશ્ન બધો હલ થાય. એ બાબતની આજ રોજ અમે અહીંયા મીટિંગ રાખી હતી સલાયા અંદર. ગુજરાત આખાની અંદર માછીમારોની દરિયા કિનારાની સમસ્યાઓ જોવા જઈએ તો ઘણી બધી સમસ્યાઓ છે. તેની અંદર જે અત્યારે જે સંગઠનો છે એ ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ઘણા બધા પ્રશ્નો છે એ જે નાના માછીમારો છે એમના પ્રશ્નો સરકાર દ્વારા સોલ્વ કરવામાં નથી આવ્યા. જેમાં હું તમને વાત કરું કે ડીઝલ સબસિડી, તો ડીઝલ સબસિડી છે એ વર્ષોથી આ માછીમારોને આપવામાં આવતી હતી અને એની અંદર અમારી માંગ હતી કે ભાઈ ડીઝલ છે એની ઉપરનો જે રોડ ટેક્સ છે એ બાદ કરવામાં આવે, કારણ કે માછીમારો છે દરિયાની અંદર